પગાર નો ખર્ચ તથા વહીવટી ખર્ચ આ ગ્રાન્ટ સદર કરવામાં આવતો હોય છે. દીનદયાળ ક્લિનિક યોજના પણ રાજ્ય સરકારની યોજના છે. આ યોજના ચલાવવા માટે મહાનગરપાલિકાને પગારનો ખર્ચ તથા વહીવટી ખર્ચ આ ગ્રાન્ટ સદર કરવામાં આવતો હોય છે. દીનદયાળ ક્લિનિક યોજના પણ રાજ્ય સરકારની આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ હતું. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર શ્રી જ્યોત્સનાબેન ટીલારાનો
પ્રશ્ન હતો, પ્રશ્નોત્તરી શાંતિપૂર્ણ ચાલતી હતી, પરંતુ વિપક્ષના સભ્યો એ પ્રશ્નોત્તરીમાં જ્યારે રોડા નાખતા હતા, એક પરંપરા વર્ષોથી ચાલતી આવતી નિયમ મુજબની પરંપરા છે કે જ્યારે પણ જનરલ બોર્ડની તારીખ નક્કી થાય એ પહેલાં 10 દિવસ અગાઉ 72-72 સભ્યશ્રીઓને જાણ કરવામાં આવે છે કે તમારા કોઈ પણ પ્રશ્નો હોય એ પ્રશ્નો સેક્રેટરી બ્રાન્ચમાં તમારે આપવાના હોય છે. ભૂતકાળની અંદર કોંગ્રેસના સભ્યોનો પણ પહેલો પ્રશ્ન આવ્યો છે, આ વખતે ભારતીય જનતા પાર્ટીના સભ્યોનો પહેલો પ્રશ્ન હતો. પ્રશ્નની ચર્ચા ચાલતી હતી, અમૃત મિશન હેઠળ કેટલા પૈસા આવે છે, ક્યાં ક્યાં વોર્ડમાં કઈ કઈ વિકાસ યોજનાઓ હેઠળ વાપરવામાં આવે છે. વિપક્ષનો પ્રશ્ન હતો, ચર્ચા કરવાની ભારતીય જનતા પાર્ટીની તૈયારી હતી, પરંતુ પહેલા જ પ્રશ્નમાં એણે આખું જનરલ બોર્ડ માથે લીધું. બીજું, આપણા ધર્મમાં પણ એક છે કે કોઈ પણ બેન દીકરીઓની આપણે મર્યાદા રાખવી જોઈએ. રાજકોટના મેયર બેન શ્રી નૈનાબેન પેઢડિયા, રાજકોટના એક મહિલા મેયર છે, બેન તરીકે પણ વિપક્ષના સભ્યો એની મર્યાદા તોડી હતી અને મેયર તરીકે તો એને કોઈ પણ વ્યક્તિ આજ રાજકોટના મેયરને એક માનસન્માન આપવું જોઈએ. જ્યારે મહિલા આ પદ ઉપર જ્યારે હોય ત્યારે નૈનાબેન પેઢડિયા રાજકોટના મેયરશ્રી સાથે વિપક્ષના સભ્ય વસરામ સાગઠિયાએ જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા, આ શેરી ગલી જેવું રાજકારણ કરે છે. જનરલ બોર્ડ એટલે વિકાસના કામોની ચર્ચા કરવાનું દર 3 મહિને એક મુજબ બોર્ડ પણ મળતું હોય છે. ભાજપના 19 સભ્યોએ 38 પ્રશ્નો પૂછ્યા હતા, કોંગ્રેસના સભ્યોએ 3 જ પ્રશ્નો પૂછ્યા હતા. દુઃખ સાથે કહેવું પડે કે 4 સભ્યો છે, એમાંથી 1 સભ્ય ગેરહાજર હતા, પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન આજે ગેરહાજર છે. એટલે બોર્ડથી બોર્ડ આવે છે કોંગ્રેસ, એની અંદર હલ્લાબોલ કરી અને ચાલુ બોર્ડે પ્રશ્નોત્તરી રોકાવાનું એનું કામ છે, બીજું કાંઈ એનું કામ નથી. અમારી પૂરેપૂરી તૈયારી છે વિપક્ષને સાંભળવાની અને એના પ્રશ્નોની ચર્ચા કરવાની. પણ મેં જેમ કીધું એમ, ભૂતકાળમાં કોંગ્રેસના સભ્યનો પહેલો પ્રશ્ન, ત્યારે અમે તો કોઈ બોલ્યા જ નથી, શાંતિથી બોર્ડ ચાલતું હતું. પરંતુ મેં કીધું એમ, બોર્ડથી બોર્ડ જ આવવાનું, બીજું કંઈ વાત નહીં કરવાની. એટલે આજે સભ્ય ભારતીય જનતા પાર્ટીના સભ્યનો પ્રશ્ન પહેલો હતો અને અમે પૂર્ણ કર્યો છે. એક્ટ મુજબ શ્રદ્ધાંજલિ નહીં, હું આપને કહું છું, શ્રદ્ધાંજલિ અને અભિનંદન ઠરાવ. દેશના વડાપ્રધાન તરીકે માનનીય નરેન્દ્રભાઈ જ્યારે ત્રીજી વખત સત્તારૂઢ થયા, એ બંને ઠરાવ હતા, એક શોક ઠરાવ હતો અને એક પ્રધાનમંત્રીશ્રીને અભિનંદનનો ઠરાવ હતો. આ બંને ઠરાવ જનરલ બોર્ડની આખર છેલ્લે પ્રશ્નોત્તરી બાદ લેવામાં આવ્યા હતા. રાજકીય રોટલા શીખવા છે. ભારતીય જનતા પાર્ટી આ 27 TRP કાંડના જેટલા લોકો, જેના માટે અમે લોકોએ આ ગુજરાત સરકારે આખી સીટની રચના કરી છે, એસીબી કામ કરી રહી છે, આવનારા દિવસોમાં 2,50,000 પાનાની 4 સીટ રજૂ કરવાની, રાજકોટના કોર્પોરેશનના અને પોલીસના અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં 14 અધિકારીઓને જેલમાં નાખી દીધા છે. એટલે કાર્ય ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે, પરંતુ વિપક્ષ છે એટલે એ બોલવાનું છે, પરંતુ બોલે કાંઈ નથી થતું. કામગીરી ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે.